આજે લોકડાઉનનો 14મો દિવસ છે અને લોકડાઉનને લઈ લોકોમાં હજુ પણ ગંભીરતા જોવા નથી મળી. ત્યારે આજે ડીસામાં પણ લોકડાઉન વચ્ચે બેંકોમાં નાણાં ઉપાડવા માટે આવેલા લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળ્યો હતો. આજે ડીસામાં સ્ટેટ બેંક આગળ રાંધણ ગેસની સબસિડી, વિધવા સહાય અને પેન્શનના નાણાં લેવા માટે આવેલા ગ્રાહકો બેંક બહાર ઉભેલા જોવા મળ્યા હતા અને તેમના સોશિયલ ડિસ્ટન્સનો અભાવ નજરે પડ્યો હતો. મોતી મસરૂ નામ છે મારું, રણપુર નામ છું. વર્ષો થઈ લેવડ જે મોટો 2 કલાક થઈ ગઈ સાહેબ, 2 કલાકથી ઉભો છું. હું આટલા ટાઈમથી ઊભો છું, હજી મને પૈસા નથી મળ્યા. બરાબર પેન્શન લોકડાઉનનો આજે 14મો દિવસ છે અને 14મા દિવસે ડીસાની અંદર લોકડાઉનને પગલે લોકો બેંકની બહાર કતારો લગાવી રહ્યા છે. અત્યારે વાત કરીએ ડીસાની તો ડીસાની અંદર આવેલી સ્ટેટ બેંક આગળ અત્યારે લોકોની નાણાં ઉપાડવા માટે કતારો જોવા મળી રહી છે. કેટલાક લોકો બેંકની સબસિડી, રાંધણ ગેસની સબસિડી મેળવવા માટે આવી રહ્યા છે, તો કેટલાક લોકો પેન્શન લેવા માટે આવી રહ્યા છે, તો કેટલાક વિધવા સહાય યોજનાના નાણાં ઉપાડવા માટે આવી રહ્યા છે. આ તમામ બાબતો વચ્ચે એક વસ્તુ ઉડીને આંખે વળગી રહી છે, તે છે સોશિયલ ડિસ્ટન્સનો અભાવ. લોકોમાં અણસમજણને કારણે અત્યારે બેંકોની બહાર જે ભીડો જામી રહી છે, તે ભીડોમાં લોકોમાં સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે, જે ખૂબ જ ખતરનાક બાબત છે. ડીસાની અંદર અત્યારે આ ઘટનાને પગલે તમે જોઈ શકો છો કે લાઈનો લાગેલી જોવા મળી રહી છે. અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે, લોકોને ઊભા રહેવા માટેની રાઉન્ડ પણ બનાવવામાં આવ્યા છે, તેમ છતાં પણ કેટલાક લોકો સોશિયલ ડિસ્ટન્સનો અભાવ જોવા મળી રહ્યો છે. પોલીસ જવાનો તૈનાત છે, હોમગાર્ડના જવાનો તૈનાત છે અને લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક લોકોની અણસમજણ ઉડીને આંખે વળગી રહી છે, જે ખૂબ જ ખતરનાક બાબત કહેવાય તેમ છે. ત્યારે આ બાબતે લોકોએ પણ ગંભીર બની અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું ખૂબ જરૂરી બની ગયું છે. હરેશ ઠાકોર, બીજી ન્યૂઝ ચેનલ, ડીસા.